અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે વોન્ટેડ ફેટી એસિડ ચોરને એસઓજી પોલીસે તાપી લોજ પાસેથી ઝડપી પાડ્યો હતો પોલીસ સુત્રે માહિતી મુજબ ગત તારીખ બાર એપ્રિલ બે હજાર બાવીસના રોજ અંકલેશ્વર પાનોલી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલ લક્ષ્મી વજન કાંટાની બાજુમાં પતરાના શેડમાં ટેન્કરમાંથી ફેટી એસિડ ચોરીનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની માહિતી ભરૂચ એલસીબીને મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે રેડ કરીને એસિડ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું એલસીબી પોલીસે ટેન્કરમાંથી ફેટી એસિડની ચોરી કરીને પતરાના ડબ્બામાં એસિડ ભરતા રાજસ્થાનના હેરારામ લખીમા ચૌધરી તેમજ મૂળ રાજસ્થાનના અને હાલ વિજન કાંટા ખાતે રહેતા જીતેન્દ્રકુમાર રતિલાલ પ્રજાપતિને રંગે હાથે ઝડપી લીધા હતા અને પોલીસે પતરાના ડબ્બામાં ભરેલ ફેટી એસિડ તેમજ ટેન્કરમાં ભરેલ ફેટી એસિડનો જથ્થો ટેન્કર અને રોકડ તથા મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા એકતાલીસ લાખ તેવીસ હજાર છસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે આ એસિડ ચોરીની ઘટનાને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર દિનેશ પુરોહિતને વોન્ટેડ જાહેર કર્યો હતો ઘટના અંગે એલસીબી પોલીસે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જે ગુનામાં ગોડાઉન સંચાલક દિનેશ પુરોહિતને પોલીસે જે તે વખતે વોન્ટેડ જાહેર કર્યો હતો છેલ્લા અગિયાર મહિનાથી તાલુકા પોલીસ મથકે વોન્ટેડ એવા નવસારી ખાતે રહેતા અને મૂળ રાજસ્થાનના દિનેશ પ્રકાશ પુરોહિત તાપી લોજ પાસે હોવાની ચોક્કસ માહિતી એસઓજી પીએસઆઈ એએ ચૌધરી અને આરએસ ચાવડાને મળી હતી જે આધારે તેમના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરમાં પેટ્રોલિંગ કરી રહેલા એએસઆઈ કનકસિંહ હમીરસિંહ અને દર્શનભાઈ ઘનશ્યામભાઈ તથા અન્ય સ્ટાફના સભ્યોએ માહિતીના આધારે સ્થળ પર પહોંચી ફરાર થવાની ફિરાકમાં રહેલ દિનેશ પુરોહિતને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર તાલુકા પોલીસના હવાલે કર્યો હતો